વૈશાલી વિસ્તારમાં આવેલી રૂપારેલ કાંસમાં ગંદકીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વરસાદી કાંસની અંદર અવારનવાર દૂષિત પાણી છોડવામાં આવે છે, પરિણામે મચ્છર માખી દુર્ગંધની સમસ્યાથી આસપાસના રહીશોને સમસ્યાનો સામનો કરવો પડે છે। શહેરના સોમા તળાવથી 43 સ્મશાન સુધી રૂપારેલ કાંસના શુદ્ધિકરણ વગર ગાજરાવાડી અને 43 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કર્યા વગર દૂષિત પાણી છોડવામાં આવે છે, જેથી કાંસની આસપાસની સોસાયટીઓમાં તીવ્ર દુર્ગંધના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કાંસમાંથી ઉદ્ભવતી દુર્ગંધ કાયમી ધોરણે દૂર કરવા રૂપારેલ કાંસ ઉપર તત્કાલિક ધોરણે આરસીસી સ્લેબ ભરવા પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને સૂચન કર્યું છે। શિલ્પી રેસિડેન્સી, અમરશ્રદ્ધા સોસાયટી, રાજારામ કોમ્પ્લેક્સ, ચંદ્રનગર સહિત 26 જેટલી સોસાયટીઓમાં આ સમસ્યા ઉદ્ભવી છે અને હજારો લોકો તીવ્ર દુર્ગંધ વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે, એટલે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। આમ તો વડોદરા શહેરની અંદર રૂપારેલ કાંસ, ભૂગી કાંસ અને મસીયા કાંસ અને સાથે વિશ્વામિત્રી દરેકની અંદર ડ્રેનેજના જોડાણો છે। 400 કિલોમીટરની વરસાદની ગટરોની અંદર બી ડ્રેનેજની પાણીની લાઇન, ડ્રેનેજની લાઇન જોડાણ છે, એટલે 400 કિલોમીટરની વરસાદની ગટરમાં બી દુર્ગંધ મારે છે, મચ્છરની ઉત્પત્તિને ઉપદ્રવ બી થાય છે। પણ ખાસ કરીને સોમા તળાવથી લઈ અને તરસાલી બાયપાસ સુધી નાગરિકોની બહુ મોટી વેદના છે, સોસાયટીમાં રહે છે અને ગાજરાવાડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને તરસાલીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંનેમાંથી વિધાઉટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બી પાણી છોડવામાં આવે છે અને ડ્રેનેજ લાઇન બી જોડી દીધી છે, જેથી એમના પાછળની સાઈડ ઉપર રૂપાલી કાંસ વહે છે, એનું વહેણનું જે ગંદુ પાણી છે એનાથી દુર્ગંધ મારે છે। જેવું શિલ્પ રેસિડેન્સી છે, અમરશ્રદ્ધા છે, રાજારામ કોમ્પ્લેક્સ છે, ચંદ્રનગર છે, દેસાઈનગર છે, સાઈનાથ એપાર્ટમેન્ટ છે, આવા 26 સોસાયટીઓ છે જેમણે લેખિતમાં ફરિયાદ કરી છે। એમને કીધું છે કે આના ઉપર સ્લેબ નખાવો અને બંધ કરાવો જેથી દુર્ગંધ ઓછી મારે। એની રજૂઆત મેં કમિશનર શ્રી પાસે કરી છે કે આ તમામ સોસાયટીને આવરી લેતી રૂપારેલ કાંસ ઉપર સોમા તળાવથી લઈ અને તરસાલીના બાયપાસ સુધી આ કાંસને આવરી લો અને એના ઉપર સ્લેબ નાખી અને એને બંધ કરો જેથી દુર્ગંધ ઓછી થાય, નહીં તો આ સોસાયટીના લોકો આંદોલન કરવાના મૂડમાં છે। વખત જતાં આ લોકો આ કમિશનરને બધી સોસાયટીઓ ભેગા મળી અને એક આવેદનપત્ર આપશે, એક લડાઈ લડશે, અને કારણ કે કોર્પોરેશનની ફરજિયાત ફરજોમાં આવે છે કે કોઈ પણ જગ્યાએ ડ્રેનેજનું પાણી લોકોને હેરાન કરતું હોય, લોકોને દુર્ગંધ મારતું હોય, એની વ્યવસ્થા કરવાની એ એમની ફરજ છે, એ ફરજ ચૂકી રહ્યા છે, એ ફરજ ના ભાગરૂપે અહીંયા આંદોલન થાય અને એને બંધ થાય એવી અમારી માંગ છે।